ઉદ્ધવ દરાણી, હું ઇન્ફર્ટિલિટી એન્ડ ફિટલ મેડિસિન કન્સલ્ટન્ટ તરીકે પારણું આઈએફ સુરતમાં પ્રેક્ટિસ કરું છું. આજે હું તમારા જોડે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું બહુ જ હોટ ટોપિક, કોસ્ટ ઇન આઈવીએફ, એટલે કે આઈવીએફમાં કેટલો ખર્ચો થાય. તમે બધા જ જાણો છો કે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં બહુ જ અગત્યનો અને બહુ જ ગંભીર મુદ્દો આપણે ગણીએ છીએ કે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટનો ખર્ચો. હવે આઈવીએફને ખર્ચો કેટલો થાય અને કયા કયા કારણથી આટલો ખર્ચો થાય છે એના વિશે આપણે આજે માહિતી લઈશું. આઈવીએફની ટ્રીટમેન્ટના ખર્ચાને હું બે ભાગમાં વિભાજિત કરીશ. એક ભાગની અંદર હું તમને વાત કરીશ કે ડૉક્ટરની અને હોસ્પિટલનો ખર્ચો કેટલો થાય, અને બીજા ભાગમાં કે ઇન્જેક્શન અને દવાનો ખર્ચો કેટલો થાય. પ્રથમ ભાગની વાત કરીએ તો કે ભાઈ હોસ્પિટલ અને ડૉક્ટરનો ખર્ચો કેટલો થાય, તો ઓન એન એવરેજ અંદાજે 25,000ની આસપાસ ડૉક્ટરની કન્સલ્ટેશનનો ચાર્જ કે હોસ્પિટલનો ખર્ચો થતો હોય છે, જેની અંદર કન્સલ્ટેશન, સોનોગ્રાફી, પેશન્ટનું મોનિટરિંગ, સ્ત્રી બીજ નીકાળવાની પ્રક્રિયા, એનેસ્થેટિસ્ટનો ચાર્જ, લેબોરેટરીનો ચાર્જ, ગર્ભ બનાવવાવાળા ડૉક્ટર એમ્બ્રોલોજીસ્ટનો ચાર્જ, એમ્બ્રિયો ફ્રીઝિંગનો ચાર્જ, ઓપરેશન થિયેટરનો ચાર્જ, રૂમ ચાર્જ, સિસ્ટર ચાર્જ એક્સેટ્રા બધું જ આવી જાય છે. અને બીજો ભાગની અંદર આપણે કહીએ છીએ કે આઈવીએફના ઇન્જેક્શનનો ખર્ચો. તો આઈવીએફમાં વપરાતા ઇન્જેક્શનોના ત્રણ પ્રકાર હોય છે. એક પ્રકાર આપણે યુરિનરી પ્રિપરેશન કહીએ છીએ, બીજું છે હાઈલી પ્યોરિફાઈડ પ્રિપરેશન, અને ત્રીજું છે રિકોમ્બિનેટ ઇન્જેક્શન. યુરિનરી પ્રિપરેશન કે જે આઈવીએફની ટ્રીટમેન્ટની શરૂઆતના તબક્કામાં યુઝ થતા હતા, આજે બી મળે છે, પરંતુ એ બહુ ઓછા વપરાય છે. એનું કારણ એ છે કે એની અંદર ઇમ્પ્યુરિટીઝ વધારે હોય છે, એટલે કે એની ગુણવત્તા થોડી નીચી હોય છે અને એની સાઇડ ઇફેક્ટ થોડી વધારે હોય છે. યુરિનરી પ્રિપરેશન આપણે જો યુઝ કરીએ તો અંદાજે 20,000 થી 22,000 સુધી ઇન્જેક્શનનો ખર્ચો થતો હોય છે. બીજી પ્રિપરેશન એટલે કે હાઈલી પ્યોરિફાઈડ પ્રિપરેશન, કે જે યુરિનરી પ્રિપરેશન છે પરંતુ એની અંદર ઇમ્પ્યુરિટીઝ અને સાઇડ ઇફેક્ટ ઓછા હોય છે, તો એનો ખર્ચો અંદાજે 30,000 થી 50,000 આસપાસ થતો હોય છે. ત્રીજું છે રિકોમ્બિનેટ ઇન્જેક્શન. રિકોમ્બિનેટ ઇન્જેક્શન કે જે આજે દુનિયામાં વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ વપરાતા ઇન્જેક્શન છે, વિથ ધ બેસ્ટ રિઝલ્ટ અને મિનિમલ અથવા લેસ સાઇડ ઇફેક્ટવાળા ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શનોનો ખર્ચો અંદાજે 60,000 થી લઈને 80,000 થી 90,000 સુધી જતો હોય છે, કે આપણે જે બ્રાન્ડ યુઝ કરીએ અને કેટલા નંબર ઇન્જેક્શનના યુઝ થાય, કેટલા દિવસ સુધી ઇન્જેક્શન આપવું પડે વગેરે વગેરે. તો આઈવીએફના ટ્રીટમેન્ટની ખર્ચાની વાત કરીએ તો જ્યારે આઈવીએફ શરૂ થયું હતું અને આજ સુધી ટ્રીટમેન્ટની ખર્ચામાં બહુ મોટો ફરક પડ્યો નથી, પરંતુ આજની તારીખે બી 1,00,000 કે 1.25 લાખ રૂપિયાની ટ્રીટમેન્ટ ઘણા બધા મેજોરિટી કપલને, મધ્યમ વર્ગથી નીચા વર્ગના કપલોને તકલીફ પડી રહી હોય છે. અમારો ધ્યેય એવો હોય છે કે મિનિમમ ખર્ચાની અંદર પેશન્ટને પ્રથમ પ્રયત્ને અમે બાળક આપીએ, એવો અમારો ધ્યેય હોય છે. એ ધ્યેયને કારણે અમે ઘણી બધી પેકેજીસ ઇન્ક્લુડિંગ EMI સર્વિસીસ પણ પેશન્ટને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બસ અમારો ઇન્ટેન્શન એવો જ હોય છે કે આઈવીએફની ટ્રીટમેન્ટના કારણે, કોસ્ટના કારણે કોઈ બી કપલ ટ્રીટમેન્ટથી વંચિત ના રહી જાય. તો આવા બીજા વિડીયો કે માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો યા વેબસાઇટ વિઝિટ કરો. થેન્ક યુ.